नमस्कार विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 आंकड़ा शास्त्र विषय में आपणे लास्ट टाइम अभ्यास कर्यो हतो स्वाध्याय 2.1 नो। हवे स्वाध्याय 2.2 नो अभ्यास करवा जईए छे। एनी पहेला हुं तमने थोड़ी माहिती समजावी दऊं के आपणे वर्गीकरणना प्रकार माहिती नुं निरूपण चेप्टर छे, तो माहिती नुं निरूपण बे रीते करी शकाय। एक संख्यात्मक माहिती होय अने एक गुणात्मक माहिती होय। जो मित्रों संख्यात्मक माहिती होय एना बे प्रकारना आवृत्ति वितरण बनावता आपणे शीख्या, एक असतत चलनुं अने एक सतत चलनुं आवृत्ति वितरण। एना उपरथी संचय आवृत्ति वितरण बनाव्या छे आपणे। हवे जे माहितीनुं वर्गीकरण छे एना मुख्य प्रकार बे हता, एक संख्यात्मक माहितीनुं वर्गीकरण जे स्क्रीन उपर देखाय छे अने एक गुणात्मक माहितीनुं वर्गीकरण। प्रश्न ए था कि गुणात्मक माहिती कोने कहेवाय, तो माहिती भेगी करती वखते एकत्रित करती वखते जो एनुं चल लक्षण गुणात्मक होय तो एक गुणात्मक माहिती कहेवाय। हवे गुणात्मक माहितीमां केवुं होय, कोई वजन नाखा छे, उमर छे, कोई शाकभाजीनो प्रकार छे, सारो छे, खराब छे, पासी छे, तो अहीं आपणे गुणात्मक माहितीनुं वर्गीकरण बनाववानुं छे अने कोष्टकमां गोठववानुं। कोष्टक बनाववानुं होय दाखला तरीके तमारा शाळानी अंदर विद्यार्थीओनी संख्या, तो आपणे संख्याने चार्ट बनाववो पड़े। संख्याओ चार्ट केवो बनावाय के जो भाई आठमामां केटली संख्या छे, नवमामां केटली छे, दसमामां केटली छे, छोकरा केटला छे, छोकरीओ केटली छे अने एनी कुल संख्या केटली छे। धारो के आठमामां 20 छोकरा, 10 छोकरीओ, नवमामां 30 छोकरा, 20 छोकरीओ, दसमामां 50 छोकरा अने 60 धारो के छोकरीओ छे। पछी 20 अने 10 आ 30 थई गया, आ 50 थई जाय, आ 110 थई जाय, आनु प्रोडक्ट मारो तो 100 थई जाय, अहीं आपणे 90 करी लईए, तो अहीं शाळानी अंदर कुल संख्या 190 छे। एटले अहीं आपणे एने एक कोष्टकमां आ रीते ગોઠવી તમે જોઈ શકો છો। હવે આ કોષ્ટક શેનું બન્યું, તો અહીં શાળાની ધોરણ અને જાતિ મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક, શાળાનું ધોરણ અને જાતિ મુજબ સંખ્યા દર્શાવતું કોષ્ટક। તો અહીં બે ગુણધર્મ હતા, એક ગુણધર્મ હતો ધોરણ, જેને આપણે અહીંયા ડિસ્પ્લે કર્યો છે, એક ગુણધર્મ હતો જાતિ, જેને અહીંયા આપણે અહીંયા ડિસ્પ્લે કર્યો છે। તો આ શું થયું, આ એક કોષ્ટક બન્યું। તો આવી કોષ્ટક રચનાના દાખલા એ 2.2 માં પૂછાય છે, અને ગુણાત્મક માહિતીનું વર્ગીકરણ કર્યું કહેવાય। કોષ્ટક રચનાના જે દાખલાઓ છે એમાં બે પ્રકારના કોષ્ટક હોય છે જનરલી। આ જે બનાવ્યું છે એને સાદું વર્ગીકરણ કર્યું કહેવાય, જેમાં ગુણધર્મોની સંખ્યા ફક્ત બે જ છે, ધોરણ અને જાતિ। બે કરતા પણ વધારે ગુણધર્મ આવતા ત્યારે ત્રણ ગુણધર્મ વાળું કોષ્ટક જયારે તૈયાર કરો ત્યારે બહુવિધ ગુણધર્મ વાળું કોષ્ટક એ છે એમ કહી શકાય। એટલે કોષ્ટક બનાવવું હોય તો સૌથી પહેલું મહત્વનું કામ છે એનું શીર્ષક શું આપ્યું છે નક્કી કરો, બીજા નંબરનું કામ છે કે એ માહિતી આપી છે એમાં કેટલા વિભાગ પાડી શકાય એમ છે, ગુણધર્મ કેટલા છે। અહીંયા બે ગુણધર્મ જોયા, ધોરણ અને જાતિ, તો કેટલા ગુણધર્મ છે એ આપણે જોવું પડે। હવે ગુણધર્મની સંખ્યા અહીંયા બે થઈ ગઈ, તો બે ગુણધર્મ થઈ ગયા, એટલે આ કોષ્ટક છે દ્વિગુણધર્મીય થઈ ગયું। આના કરતા પણ વધારે ત્રણ ગુણધર્મ વાળું પણ કોષ્ટક બનતું હોય છે, કે આપણે દાખલામાં અભ્યાસ કરીશું। હાલ આપણે સ્વાધ્યાય 2.2 માં એક દાખલાનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ, તો સ્વાધ્યાય 2.2 પેજ નંબર 42 ઉપર સમ નંબર 1 2.2 ની રકમ તમે સ્ક્રીન ઉપર કઈક આવી જોઈ રહ્યા છો, તમે સ્ક્રીન ઉપર રકમ છો। એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 400 વિદ્યાર્થીઓમાં કુલ 855 છોકરા હતા, તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા। દ્વિતીય વર્ષમાં છોકરા અને છોકરીઓની સંખ્યા સમાન હતી, પ્રથમ વર્ષના કુલ 550 વિદ્યાર્થી પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 હતું, જ્યારે તૃતીય વર્ષમાં છોકરા અને છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી। આ માહિતીને કોષ્ટકમાં રજૂ કરો, તો તમે જ્યારે રકમ વાંચો છો ત્યારે જોઈ શકો છો કે પ્રથમ વર્ષ, દ્વિતીય વર્ષ અને તૃતીય વર્ષ છોકરા અને છોકરી, તો એક ગુણધર્મ શું થયું, વર્ષ કયા વર્ષમાં ભણે છે જે સાદી ભાષામાં ધોરણ, અને બીજું શું થયું, જાતિ છોકરા અને છોકરી। તો અહીં આપણે આ જે કોષ્ટક તૈયાર કરેલું હતું એમાં ફેરફાર કરી દીધી,
तो अहीं आपणे कॉलेज ना वर्ष कई कॉलेज मां छे फर्स्ट ईयर सेकंड ईयर एने थर्ड ईयर अहीं बॉयज अने अहीं आपणे नाखी दीधी गर्ल्स કોષ્ટક તૈયાર થઈ ગયું એટલે બે ગુણધર્મો હોય એટલે આવું કોષ્ટક બને આ પછી અહીંયા લાગુ થઈ શકે અહીંયા લાગુ થઈ શકે એ માહિતી આપણે જોતું રહેવાનું હવે તમે રકમ જુઓ સ્ક્રીન ઉપર પહેલું વાક્ય છે કે એક કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા 1400 વિદ્યાર્થીઓમાં 855 છોકરા હતા તો ટોટલ વિદ્યાર્થી કોલેજના 1400 હતા એટલે અહીં આપણે 1400 લખી દેવાના એમાંથી છોકરા કેટલા હતા 855 છોકરા બોયઝ નું ટોટલ અહીંયા આપણે આપ્યું છે તો અહીં આપણે લખી દઈએ 855 હવે જો 1400 માંથી 855 છોકરા હોય તો બાકીના જે 545 વધ્યા એ 545 છોકરીઓ હોય એ આપણે શોધવું પડે અને એ અંદર આપ્યું ના હોય નેક્સ્ટ વાક્ય છે તેમાંથી 225 છોકરાઓ દ્વિતીય વર્ષમાં ભણતા હતા 855 છોકરા હતા તેમાંથી 225 બીજા વર્ષમાં એટલે બીજું વર્ષ અને છોકરા બંને અહીંયા ભેગા થાય તો અહીં આપણે લખી દીધું 225 આગળનું વાક્ય છે દ્વિતીય વર્ષમાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યા સમાન હતી બીજા વર્ષમાં જેટલા છોકરા હતા એટલી જ છોકરીઓ હતી તો અહીં પણ 225 225 અને 225 એ કુલ સંખ્યા એસવાયમાં હતી 450 નેક્સ્ટ જોઈએ તો પ્રથમ વર્ષમાં કુલ 550 વિદ્યાર્થીઓ પૈકી છોકરા અને છોકરીનું પ્રમાણ 3:2 હતું પ્રથમ વર્ષમાં કુલ સંખ્યા કેટલી તમને આપી છે તો 550 તો પ્રથમ વર્ષમાં બોયઝ પ્લસ ગર્લ્સ ઇઝ ઇક્વલ ટુ 550 આ 550 આનું પ્રમાણ 3:2 હતું આને તમારે બે ભાગમાં વહેંચવું પડે આવું તમારે ચોપડા નહીં કરવાનું રફ કામ કરવાનું બોયઝ અને ગર્લ્સ બંને ની સામે લખી દો પેલા 550 હવે આનું પ્રમાણ શું આપ્યું છે 3:2 એટલે અહીંયા 3 વડે ગુણાકાર કરો અહીં 2 વડે ગુણાકાર કરો 3 અને 2 કેટલા થાય 5 તો ડિવાઇડ બાય 5 5 વડે એને ભાગાકાર કરો તો અહીંયા આન્સર થયો 330 અહીંયા આન્સર થયો 220 મતલબ કે પહેલા વર્ષમાં 330 છોકરાઓ અને 220 છોકરીઓ છે હવે મિત્રો તમે જુઓ 855 કુલ બોયઝ હતા એમાંથી આ બંને માઇનસ કરો તો આ જવાબ આવી જશે 545 કુલ છોકરીઓ હતી એમાંથી આ બંને માઇનસ કરો તો પણ જવાબ આવી જશે અને અંદર રકમમાં પણ એક વાક્ય આપ્યું છે વાક્ય કેવું છે તમે જુઓ તૃતીય વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓની સંખ્યા કરતા 3 ગણી હતી હવે ત્રીજા વર્ષમાં સંખ્યા કેટલી જુઓ 550 અને 450 1000 થઈ ગયા તો 1000 આ 1400 માંથી હું માઇનસ કરું તો કેટલા વધે 400 હવે વાક્ય છે કે ત્રીજા વર્ષમાં છોકરાઓની સંખ્યા છોકરીઓ કરતા 3 ગણી હતી ધારો કે છોકરીઓની સંખ્યા x હોય તો આ 3 ગણી એટલે કેટલા x થાય 3x તો ટોટલ શું થવું જોઈએ 4x હવે આ 400 ને 4 વડે ભાગી દઈએ કેટલા આવશે 100 કારણ કે આપણે આવું લખ્યું 4x = 400 તો x = 400 ભાગ્યા 4 માટે 100 એટલે જ્યાં x લખ્યો હોય ત્યાં 100 લખી દો અહીંયા 3x 3 × 100 300 આ બધું કેન્સલ થઈ ગયું પછી આ ઇરેઝ કરી દેવા તો અહીં જે સંખ્યા દેખાય છે હવે સાડાની જગ્યાએ શું કરી દીધું આપણે કોલેજ કોલેજ ની ધોરણ અને જાતિ મુજબની સંખ્યા દર્શાવતું કોષ્ટક તો આ રીતે બે ગુણધર્મ વાળું કોષ્ટક આપણે